नमस्कार दर्शक मित्रों, महामंथन में आपनु स्वागत छे। हूँ छु ईशुदान गढ़वी। अमरनाथ यात्रा पर हुमलानी शाही हजु सुकाई नथी, त्यां तो तेना पर हवे शुरू थई गई छे राजनीति। एक तरफ यात्राळुना परिवारजनो शोक में डूबेला छे, तो बीजी तरफ राजकीय नेताओ राजनीति करवामां व्यस्त छे। कोंग्रेस उपाध्यक्ष राहुल गांधीए ट्विटर पहला तो अमरनाथ यात्रा पर थयेला हुमलाने वखोड्यो, परंतु ते बाद तेमणे रोष पण ठालवता कह्युं કે પ્રધાનમંત્રી મોદીની કાશ્મીરી નીતિએ જ ઘાટીમાં આતંકીઓ માટે જગ્યા બનાવી છે, જેનાથી દેશને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। રાહુલે આરોપ લગાવ્યો છે કે થોડા સમયના લાભ માટે પ્રધાનમંત્રી મોદીએ પીડીપી સરકાર સાથે ગઠબંધન કર્યું, જે દેશની સુરક્ષાને ભારે પડી રહ્યું છે અને તેનું પરિણામ આ દેશની જનતા ભોગવી રહી છે। જો કે આ તો થઈ રાહુલ ગાંધીના આક્રોશની વાત, પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે કેન્દ્રમાં કોંગ્રેસના શાસન દરમિયાન પણ જમ્મુ કાશ્મીર આ જ પ્રકારે સડકતું હતું, તેનાથી તો સૌ કોઈ વાકેફ છે। પરંતુ રાહુલ ગાંધીએ મોદી પર જે આરોપો લગાવ્યા તેમાં કેટલું તથ્ય છે? શું ભાજપે પીડીપી સાથે ગઠબંધન ન કર્યું હોત તો શું હુમલા ન થાત? શું રાહુલ ગાંધીએ આપેલું નિવેદન વોટ બેંક સાથે સંકળાયેલું છે? આ તમામ બાબતો પર આપણે ચર્ચા કરીશું મહામંથનમાં। અને જેમણે પણ ટ્વિટર ઉપર પણ જેમણે હેશટેગ ટેરર વોટ બેંક ઉપર જેમણે કમેન્ટ કરી હશે તેઓનો પણ મહામંથનમાં આપણે બતાવીશું। અમરનાથ હુમલાને લઈને રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે। રાહુલનો આરોપ છે કે મોદી તેમના વ્યક્તિગત લાભ માટે થઈને કાશ્મીરીઓમાં નિર્દોષોનું લોહી વહેડાવી રહ્યા છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમરનાથ હુમલા મુદ્દે મોદી પર પ્રહાર કરવાનો ચૂક્યા નથી। રાહુલે પ્રધાનમંત્રી મોદી પર ગંભીર આરોપો કરતા ટ્વિટર પર વિવાદ સર્જાયો છે। રાહુલ ગાંધીએ ટ્વિટર રોષ ઠાલવતા કહ્યું છે કે આ પ્રધાનમંત્રી મોદીની કાશ્મીર નીતિએ જ ઘાટીમાં આતંકીઓ માટે જગ્યા બનાવી છે, જેનાથી દેશને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। રાહુલ ગાંધી આરોપ મૂક્યો છે કે થોડા સમયના લાભ માટે પ્રધાનમંત્રી મોદીએ પીડીપી સરકાર સાથે જે ગઠબંધન કર્યું છે, જે દેશની સુરક્ષાને ભારે પડી રહ્યું છે। રાહુલનો આરોપ છે મોદીના વ્યક્તિગત લાભ માટે થઈને જ કાશ્મીરમાં દેશને મોટું રાજનૈતિક નુકસાન થઈ રહ્યું છે અને નિર્દોષ લોકોનો જીવ ગુમાવવા પડી રહ્યા છે। राहुल गांधी सोनिया गांधी काम करते हैं, हजारों करोड़ों की स्कैम करके नेशनल हेराल्ड को अपनी संपत्ति बनाए हैं। प्रधानमंत्री नरेंद्र मोदी जी देश के हित में काम करते हैं और राष्ट्र राष्ट्र की हित क्या होता है राहुल गांधी को आसानी से समझ में नहीं आता है। ऐसे समय जब भारत की सेना बल इस प्रकार की लड़ाई लड़ रहे हैं और सैकड़ों आतंकवादियों को मार गिराए हैं, पाकिस्तान को पूरे विश्व स्तर पर हमने पूरी तरह अलग थलग करने में सक्षम हुए हैं, ऐसे समय राहुल गांधी इस प्रकार की बयान दे करके तो पाकिस्तान की आतंकवादियों की हौसला बढ़ाना चाहते हैं और देश के साथ ये बिट्रेयल है, देश के साथ गद्दारी से कम नहीं, क्योंकि आप देश के साथ खड़े होने के बजाय आप आज आतंकवादियों की भाषा बोल रहे हैं। તો દર્શક મિત્રો, આતંક પર રાજનીતિ કે મે મુદ્દે પર આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ અને એટલા માટે ચર્ચા કરવાના છીએ। ટ્વિટર પર લોકોએ જે મત આપ્યા છે એમાં 72% સ્પષ્ટપણે હું માની રહ્યા છે કે રાહુલ ગાંધી રાજનીતિ કરી રહ્યા છે, 21% ના કહી રહ્યા છે અને કહી ન શકાય 7% લોકોએ અત્યાર સુધી આપ્યું છે। અપડેટ હશે તો પણ આપણે જણાવતા રહીશું। મહામંથનમાં આપણી સાથે ચર્ચા કરવા માટે અત્યારે બે મહાનુભાવો જોડાયા છે, કોંગ્રેસના નેતા જીતુ પટેલ છે અને ભાજપના નેતા અનિલભાઈ પટેલ છે। જીતુભાઈ, જે રીતે રાહુલ ગાંધીએ જે આક્ષેપ સીધો ટ્વિટર પર કર્યો છે કે નરેન્દ્ર મોદી ક્યાંક ને ક્યાંક પીડીપીની કાશ્મીર નીતિના કારણે અને ક્યાંક ને ક્યાંક અંગત સ્વાર્થના કારણે એ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે અને એ આતંકવાદ સહિતના મામલે નુકસાન પહોંચાડી રહ્યા છે, શું કહેશો? આવું કેમ કહેવાની રાહુલ ગાંધીએ અત્યારે જરૂર પડી છે? પહેલા તો જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે ગદ્દારી શબ્દ વાપર્યો એના જેટલો અધમ શબ્દ ન હોઈ શકે। આ દેશની બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે અગર કોઈ પક્ષે આંદોલન છેડ્યું હોય
एना परिपाक रूपे 15 ऑगस्ट 1947 ना दिवसे आ देश आजाद थयो एटले गद्दार केवू ए शब्द ए भारतीय जनता पार्टी ना प्रवक्ता ने शोभतो नथी। अंतर्मुख अंतर ज्ञान करे कि आजादी नी लड़ाई में एमनी शू भूमिका हती ए अत्यारे चर्चा करवी होय तो चर्चा करवा माटे तैयार छे। ज्यां सुधी राजनीति नी सवाल छे त्यां सुधी विपक्षनी ए फरज छे कि जारे जारे केन्द्र सरकार नी तूट आवे आ 56 इंचनी छाती एकनी सामे 10 अने लव लेटर नी वात करनारी आ सरकार ए नबड़ामां नबड़ी दिशा विहीन प्रजा विरोधी सरकार छे। आ सरकार ना कारणे आप सौ जाणो छे के पीडीपी नू ए राष्ट्र विरोधी मानस आपणे जाणीए छे। खालिद वाणी नामना एक आतंकवादी बुरहान वाणी नामना एक आतंकवादी गुजरी गया, एमनो भाई गुजरी गया तो एने शहीद नो दरज्जो आपवामां आवे। कश्मीर नी गलियो नी अंदर न भूतो न भविष्यती आपणा जांबाज सैनिको ने जे प्रकारे थप्पड़ो मारवामां आवी रही छे अने ज्यारे सैनिके गोळीबार कर्यो तो एना उपर 302 नी कलम लागती होय तो ए सरकार साथे जे नात्रु कर्यु छे ए नात्रु तोड़ी नाखवा माटे अगर जो विपक्ष न कही शके तो ए विपक्ष नी भूमिका तरीके निष्फळ छे। अने एटले आवी नबड़ामां नबड़ी सरकार राजनीति कोण करे छे मारे तमने याद अपावुं छे के 26/11 ज्यारे मुंबई पर आतंकवादी हुमलो थयो अने त्यारे सुरक्षा दळो एम कहेता हता के मुंबई नी परिस्थिति बहु खराब छे कोई न आवो, देशना बधा नेताओए ज्यारे टाळेलुं त्यारे ए वखतना अहींना मुख्यमंत्री श्रीमान आजना वडाप्रधान सैनिकोनी आपणी सेनाना सलाह विरुद्ध त्यां गया अने हेमंत करकरेना गैरजीन के 1 કરોડ રૂપિયા આપીએ છે જે હેમંત કરકરેને એમણે 10 દિવસ પહેલા એમણે દેશદ્રોહી કહેલા એમના ઘરમાંથી એમની પત્નીએ એમને બહાર કાઢેલા। મને એમ લાગે છે કે તે વખતની રાજનીતિ હતી કે અત્યારે જ્યારે અમરનાથની ઉપર અગર હુમલા થયા હોય મંદિરે મંદિર બનાવવાની તો વાત છોડો, રામ મંદિર તો બનવાનું નથી પણ અત્યારે તો મંદિરે દર્શન કરવા જાઓ તો પણ આપણે જઈ ન શકીએ એવી પરિસ્થિતિ હોય અને અમરનાથના બંને હુમલાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા હોય ત્યારે એનો ટીકા કરવી એ ટીકાને સારી રીતે લેવી જોઈએ અને એની ચર્ચાઓ કરી અને ગદ્દાર જેવો શબ્દ વાપરવો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને આ શબ્દ ભારતીય જનતા પાર્ટીના લોકોએ પાછો ખેંચવો જોઈએ નહીતર એનો જવાબ મને કોઈ આવશે તો હું આપું છું। મુદ્દો છે અનિલભાઈ કે જે રીતે જીતુભાઈએ કહ્યું કે એનામાં જે રીતે જે ટીકા કરી છે એને પોઝિટિવ લેવી જોઈએ, સવાલ એ જ થાય છે 125 કરોડ જનતાને પણ એ જ સવાલ થાય છે કે જ્યારે જ્યારે કોંગ્રેસ હોય કે ભાજપ આવા હુમલા થાય ત્યારે ટીકા કરતા હોય છે કે પછી આક્ષેપો કરતા હોય છે પછી લાભ લેવાનો પ્રયાસ કરતા હોય છે। આજે પણ જે રીતે એમણે કદાચ કહ્યું માની લઈએ જીતુભાઈએ, પણ સવાલ એ જ થાય છે કે આજે જે રીતે રાહુલ ગાંધીએ ટીકા કરી છે એ ટીકામાં કેટલી રાજનીતિ છે। મને એવું લાગે છે કે કોંગ્રેસ એ ખરેખર કન્ફ્યુઝ થઈ ગઈ છે, અમે ખાસ કરીને રાહુલજી કન્ફ્યુઝ થઈ ગયા છે, એ કોઈ પણ બાબતને અથવા તો નરેન્દ્રભાઈના કોઈ પણ કામને એ નકારાત્મક દ્રષ્ટિથી જુએ છે અને કોંગ્રેસ આઝાદીની દુહાઈ દે છે એ કોંગ્રેસ, કારણ કે એ કોંગ્રેસમાં બધા લોકોને એક પરિવારની ભક્તિ, કારણ કે આઝાદીમાં તો એવું છે કે એકલા નહેરુએ જ આઝાદી અપાઈ છે, આ દેશના અનેક લીડરોએ આ દેશની પ્રજાએ જે સંઘર્ષ કર્યો છે એની કોંગ્રેસ ક્યારેય આ નહેરુ રાહુલની કોંગ્રેસ સોનિયાજીની કોંગ્રેસ ક્યારેય વાત નથી કરતી, નંબર વન। નંબર ટુ, હવે રાહુલ ગાંધીને એક પ્રકારનો એક વર્બલ ડાયરિયા નામનો એક રોગ થયો છે, એટલે નરેન્દ્રભાઈ કંઈ પણ કરશે તો એટલે એક પ્રકારનું નિવેદન આપે અને કોંગ્રેસના નિવેદનીય નેતાઓના નિવેદન અનેક અધડક આતંકવાદીઓના સંદર્ભમાં આપ્યા છે, પછી દિગ્વિજયસિંહ હોય કે એકે એન્ટોની જે સંરક્ષણ મંત્રી હતા, મારી પાસે ઢગલાબંધ એના નિવેદનો છે, એટલે હું એમાં નથી પડતો કારણ કે આજે આખા દેશનો આક્રોશ છે અને રાહુલ ગાંધીના નિવેદન પર આજે આપના પણ ટ્વિટર હેન્ડલ પર 72% લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। રાહુલ ગાંધી એ પરમેનન્ટ એક પ્રકારના પોલિટિકલ ચશ્મા લઈને છે એ જોવા ટેવાયેલા છે, કારણ કે કોંગ્રેસની રાજનીતિ એ તુષ્ટિકરણની રાજનીતિ છે, પછી એ દેશની અંદરની રાજનીતિ હોય કે દેશ વિદેશના સંબંધોની રાજનીતિ હોય। હું આપને કહું કે જમ્મુ અને કાશ્મીરમાં ગુલામ નબી આઝાદ જ્યારે ચીફ મિનિસ્ટર હતા એમના શાળાનું અપહરણ થયું,
21 આતંકવાદીઓને છોડ્યા. સૈફુદ્દીન સોઝ કોંગ્રેસના નેતા, એની દીકરીનું અપહરણ થયું. સૈફુદ્દીન સોઝ નહીં, સાંભળો, તમે સુધારી લેજો, તમે સુધાર. જેમ જેમ મેં આઝાદીની લડત સુધારી, એટલે કોંગ્રેસ છે ને, કોંગ્રેસ મોહમ્મદ સૈયદ જુદું પાછું, મુફ્તી મોહમ્મદ સઈદ ની દીકરી રાબિયાનું અપહરણ થયું, એ ગૃહ રાજ્ય મંત્રી હતા. અને હું સૈફુદ્દીન સોઝ નું પણ કહું છું ભાઈ, હું સૈફુદ્દીન સોઝ નું જમ્મુ અને કાશ્મીરમાં, યશુદાનભાઈ મૂળ ત્યાં, આજ કોંગ્રેસ એ ફારૂક અબ્દુલ્લા એના દીકરા જોડે પાર્ટનરશીપમાં હતી ત્યારે ત્યાં આતંકવાદની આ સ્થિતિ હતી. જમ્મુ કાશ્મીરમાં જે ઘાટીની સ્થિતિ છે, એ ઘાટીની સ્થિતિમાં 100% નેશનલ કોન્ફરન્સ હોય કે કોંગ્રેસ હોય, હવે લોકશાહીમાં જે એક ચુકાદો આવ્યો હોય, એ ચુકાદામાં કોંગ્રેસે પણ પોતાની સરકાર બનાવવા પ્રયત્ન કર્યો હતો, પીડીપી જોડે ગઠબંધન કરીને બનાવવા પ્રયત્ન કર્યો, પછી એનસી જોડે ગઠબંધન કરીને. હું આપણે એ વખતના ક્લિપિંગ બતાવું, હવે એમાં ફાવ્યા નહીં. અને આખી દેશની જનતાએ જે રીતે કોંગ્રેસને જાકારો આપ્યો, એના કારણે રાહુલ ગાંધી હજુ થોડા સમય પહેલા અનિલભાઈ, તમે એવું માનો છો કે જે રીતે પીડીપી સાથે ગઠબંધન થયું છે, એના કારણે કાશ્મીરમાં સ્થિતિ વણસી છે? નહીં, ચોક્કસ કાશ્મીરમાં પાક પ્રેરિત આતંકવાદ ચાલી રહ્યો છે. નરેન્દ્રભાઈ એ હિંમત ભર્યો નિર્ણય લઈને આ સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તો બીજી તરફ રાહુલ ગાંધી એ સર્જિકલ સ્ટ્રાઇકનું પ્રૂફ માંગે છે. સાહેબ, આજ રાહુલ ગાંધી એ જે તુષ્ટિકરણની રાજનીતિ છે, એટલે એ અત્યારે ભાતભાતના આક્ષેપ કરશે, પછી લોકસભાના ફ્લોર પર ધારો કે વિધાનસભા ડિઝોલ્વ કરવાની વાત, આ તે કઈ પણ હોય તો એમાં જોડાશે નહીં. આ રાહુલ ગાંધી એવું સ્ટેટમેન્ટ કર્યું કે જે પેલા ડારને સૈન્ય જે પેલી ગાડી પર બેસાડ્યો અને હ્યુમન રાઇટ કમિશને જે નિર્ણય આપ્યો એની સામે કોઈ એમની ટ્વીટ આવી, કોઈ નિવેદન આવ્યું. રાહુલ ગાંધી પોતે જ ઇન્ટરનલી એટલા બધા ડિસ્ટર્બ છે કે કેજરીવાલની જેમ કોઈ પણ પ્રકારનું બહાનું શોધીને એક નિવેદન આપી દેવાનું. મૂળ એ પોતાનું અસ્તિત્વ મીડિયામાં એક બતાવવાની કોશિશ કરી રહ્યા છે. જીતુભાઈ, તમે કઈ કહેવા માંગો? એમ લાગે છે કે આના જેટલી નબળી અને નાકામી સરકાર કોઈ નથી. લવ લેટરની વાત કરનારા લોકો 25-12 નવાઝ શરીફના ત્યાં શરીફ થઈ અને નિકાહ પડી લે, સાડી અને શાલનો વ્યવહાર થાય, સાડી અને શાલનો વ્યવહાર થાય, અને પછી પેલા મને તલ્લાક કરી અને દરરોજ તમાચા મારી જાય છે. મારે એમ કહેવું છે કે મનમોહન સિંહ નું જન્મસ્થળ એ પાકિસ્તાન હતું, એમના કાર્યકાળ દરમિયાન ક્યારે ત્યાં નથી ગયા, કારણ કે જે દુશ્મન હોય એની સાથે આવા પ્રકારની, જ્યાં વિદેશ નીતિ આપણી એકદમ ચુસ્ત ન હોય. આજ સિક્કિમમાં શું પ્રશ્ન ઉભો થયો છે? આપણા બંકરો પાકિસ્તાન ચીને તોડી માર્યા છે. વિદેશ નીતિની ચર્ચા કરી, એ કરું વિદેશ નીતિની ચર્ચા. અને જ્યારે ઇઝરાયલમાં જાઓ છો ત્યારે ઇઝરાયલમાં જવું હોય તો શીખવા જાઓ તો કઈ રીતે આતંકવાદનો ખાત્મો કરવો. 3 વર્ષથી તમારી સરકાર છે, 900 થી વધારે સૈનિકોના લાશ ગયા છે. પ્રેમ સાગર અને પ્રેમજીત જેવા હમણાં જ સૈનિકોને ગળા કાપી અને એના શરીર સાથે જે પ્રકારનો જુલ્મ કર્યો અને આપણે ચૂપ બેસી રહ્યા છીએ. સરકારની સાથે સારો દેશ છે, તમારામાં 56 ઇંચની તાકાત હોય અને છાતી હોય તો આજે આ દેશ પડકાર કરે છે, એમાં કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે. અને પાકિસ્તાનની આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે કોઈ તમને રોકી શકતું નથી. આપ જાણો છો કે 3 ડિસેમ્બર 1971 ના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનની છાતી ઉપર બેસી 13 દિવસની અંદર 2 ટુકડા કરી 90,000 સૈનિકોને ઘૂંટણીએ પાડ્યા હતા. અને તે વખતે મારે કહેવું છે કે તે વખતના નિક્સનનો 7મો જહાજ કાફલો જ્યારે આપણા હિન્દ મહાસાગરમાં આવતો હતો, ઇન્દિરાજીએ 7 વખત એનો ફોન નોટો ઉઠાવ્યો. હેનરી કિસિંજરે એની બુકમાં એમ લખ્યું છે કે ઇન્દિરાજી ડિચ. આવા 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 વડાપ્રધાનો હતા મનમોહન સિંહ ની સરકારમાં. અમરનાથ યાત્રા ઉપર ક્યારે હુમલો થયો નથી? બિલકુલ બિલકુલ બિલકુલ. અને તમે હમણાં તમે ગુમરાહ કરવા માટે સમય આપો, ગુમરાહ કરવા માટે નેશનલ હેરાલ્ડ આટલો જ સમય તમને મળશે. અનિલભાઈ ચિંતા ના કરો છો, તમારામાં તાકાત હોય તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી જુઓ. ઓકે, તમારા મુદ્દો નથી અત્યારે, ધરપકડનો મુદ્દો નથી. જીતુભાઈ પોઈન્ટ ઉપર આવીએ.
પોઈન્ટ ઉપર આવી એમના પ્રવક્તાએ નેશનલ હેરાલ્ડ નો કર્યો તમારામાં તાકાત હોય તો તમે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મુદ્દા ઉપર આવી ગયા કે આમાં સમય ના એમણે મુદ્દો ઉઠાવ્યો છે એટલે મેં એનો જવાબ આપી રહ્યો નેશનલ પ્રવક્તા છે પણ આપણે એટલી બધી ડિબેટમાં એ પ્રવક્તા તો પ્રવક્તાનો જવાબ તો આપવો પડશે અનિલભાઈ હું તમારી પાસે તો બીજો ઉઠાવો છો તમારી પાસે આવવા માંગીશ પણ એ પહેલા નાનકડો વિરામનો સમય થયો છે વિરામ લઈ અને અનિલભાઈ આપણે તમારી સાથે પણ આવશું આ તક પર રાજનીતિ કે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં હજુ પણ ઊંડાણમાં આ મામલે ચર્ચા કરીશું ખરેખર રાજનીતિ થાય છે કે ટીકા થાય છે એના ઉપર ચર્ચા કરીશું નાનકડા વિરામ ફરીથી આપનું સ્વાગત છે મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ આતંક પર રાજનીતિ કેમ અને આ જ મામલે આપણે અનિલભાઈ અને જીતુભાઈ બંને જોડાયા છે અનિલભાઈ જે રીતે જીતુભાઈએ આક્ષેપ કર્યો એ આક્ષેપમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે દર્દ પણ છે શું માનો છો તમે એ સંપૂર્ણ આક્ષેપ છે કે એમનો દર્દ છે એ વાજબી છે નહીં કોંગ્રેસમાં એક પરંપરા થઈ છે મોટે મોટેથી આક્ષેપો કરવા ફરિયાદો કરવી અને આ રાહુલ ગાંધીના જે એડવાઇઝર છે એ આપ જો છેલ્લા 3 વર્ષથી કોંગ્રેસે અથવા તો રાહુલ ગાંધીએ કોઈ પોઝિટિવ વાત કરી હોય એવો એક બનાવ છે તમે આજ રાહુલ ગાંધી જ્યારે શાસનમાં હતા ત્યારે એમ કીધું કે દેશ પર ખતરો હિન્દુઓથી છે મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમ બોલ્યા કે ભાઈ આ દેશના સંસાધનો પર હક મુસલમાનોનો પહેલો છે એટલે જે આખી મૂળ એ દરેક વસ્તુને રાજનીતિક ચશ્માથી જોવે છે રાહુલ ગાંધી હોય મનમોહનસિંહજી હોય કે સોનિયાજી હોય એને આ દેશની મિટ્ટી સાથેનું જે લાગણી જોડાણ છે એ છે જ નહીં એટલે આતંકવાદના સંદર્ભમાં તમે એમના અનેક નેતાના તમે દીક્ષિતનું હમણાં સ્ટેટમેન્ટ હતું શીલા દીક્ષિતના સુપુત્ર સંદીપ અને જે રીતે સૈન્યના વડા બાબતમાં એ બોલ્યા આવા તો કોંગ્રેસના ડઝન નેતાઓ છે અને જે રીતે આતંકવાદના સંદર્ભમાં હોય અથવા તો વિદેશ નીતિના સંદર્ભમાં હોય રાહુલ ગાંધી જે રીતે પેલી ચંદ્ર કળા કરે અને ક્યારેક ક્યારેક પાછા બહાર આવી જાય વાદળોમાંથી એટલે એકદમ બહાર આવે છે એ કેજરીવાલની જે રાજનીતિ હતી નિવેદનો કરવાની અને દર વખતે આક્ષેપ કરવાની એ જ પ્રકારની રાજનીતિ રાહુલ ગાંધી લઈને ચાલી રહ્યા છે અને જ્યારે ખરેખર દેશને જરૂરિયાત હોય કોંગ્રેસ પક્ષને પણ જરૂરિયાત હોય ત્યારે ક્યાં તો નાનીના ત્યાં જતા રહે છે અથવા ક્યાંક ભૂગર્ભમાં જતા રહે છે નહીં પણ અનિલભાઈ એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આપણી સરકારના દિગ્ગજ નેતાઓ છે જે આપણે ખરેખર આશા અપેક્ષા બંધાણી હતી મોદી સાહેબ ઉપર અને કોંગ્રેસના પણ ઘણા નેતા કહેતા હતા કે ભાઈ જે રીતે મોદી સાહેબ લવ લેટર બંધ કરવું જોઈએ ને જે રીતે એક આક્રમકતા હતી એ ક્યાંક ને ક્યાંક ડાઉન થઈ છે અને વિશ્વાસ જનતાનો તૂટ્યો છે યશુદાનભાઈ જરાય આક્રમકતા ડાઉન નથી થઈ તમે જુઓ કે ડિપ્લોમેટિકલી એક દાખલો લો કે સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન બોલી શક્યું દુનિયાનો કોઈ દેશ આરબ કન્ટ્રી હોય કે પાકિસ્તાનને સપોર્ટ કરતા ચાઇના જેવા દેશ પણ એના સંદર્ભમાં એક પણ બાબતમાં એ વિરોધ કરી શકે નંબર 1 નંબર 2 પાકિસ્તાનને એક પ્રકારે એમણે વિશ્વમાં જે ફર્યા છે ઇઝરાયલ હોય કે સાઉદી હોય ઈરાન હોય કે ચાઇના હોય કે યુએસએ હોય જાપાન હોય જે રીતે પાકિસ્તાનને આઇસોલેટ કર્યું છે G20માં હમણાં પણ આતંકવાદના સંદર્ભમાં સ્પષ્ટ રીતે ઇન્ડિકેશન આપીને એમણે કીધું વૈશ્વિક યુનોમાં હોય કે જેટલી પણ વૈશ્વિક સમિટ થાય છે એમાં જે રીતે આતંકવાદ અને આતંકવાદ સ્પોન્સર્ડ કન્ટ્રી તરીકે પાકિસ્તાનને એક જગજાહેર કરી અને જુદા જુદા દેશનું સમર્થન મળ્યું છે અને હું આપને ખાતરી આપું છું અનિલભાઈ સવાલ એ નથી આનો જડબાતોડ જવાબ આ સરકાર આપશે પણ જો અત્યારે જે રીતે સમાચાર મળી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ હું વાંચી રહ્યો છું સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે પાકિસ્તાન અને 2 જવાન આપણા શહીદ થયા છે જીતુભાઈ મુદ્દો એ છે હમણાં તમે કહ્યું કે 900 થી વધુ શહીદો નહેરુની રાજનીતિ પછી એમણે જે કહ્યું કે 71માં પાકિસ્તાન અને બંગ્લાદેશને બરાબર તો પછી જ્યાં સુધી યુપીએની સરકાર અને કોંગ્રેસની સરકાર હતી આતંકવાદ કેમ ના રોક્યો અને આખી કાશ્મીરની જે નીતિ છે ને એ કાશ્મીરની નીતિ એ નહેરુની જ ભૂલ છે ભાઈ નહેરુની જ ભૂલ છે ભાઈ ઓકે તમે પ્રશ્ન પૂછતા હતા શું મારે કહેવું છે કે કાશ્મીરની નીતિ તમે 3 વર્ષથી સરકારમાં છો 3 વર્ષ સાંભળો નાતરું કર્યું છે નાતરું પહેલા તોડો
ફારૂક અબ્દુલ્લા જોડે ગઠબંધન કર્યું, ભારતીય માહિતી આપતા હતા, કોંગ્રેસે પીડિતના લોકોને પોતાના સ્વાતંત્ર્ય સેનાનીઓને રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રવક્તાઓ અરે 12 લાખ કરોડ ના ભ્રષ્ટાચાર ની વાત, ભ્રષ્ટાચાર કાઢો, જેલમાં પૂરી દો, જેલમાં પૂરો નગરવાળા સમય નો શ્રીમાન તમને યશુદાનભાઈ ખબર નહીં હોય, ઇન્દિરા ગાંધી વખતે 56 લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર અમેરિકા ગાંધી દુનિયામાં ફરી મુદ્દા નથી એટલે બુમત પાડ્યા કરશે. મોહનસિંહ સરકાર ચાર થવાના, સરકાર માં 2 વખતે થયો, 44 નથી થયો, આતંકવાદી નથી થયો, ગુલાવના આંકડા ગણે છે. 26-11 નો જવાબ નથી આપણી પાસે. કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં કેટલા આતંકવાદી હુમલાઓ થયો, બધા હિન્દુ ધાર્મિક સ્થળો ઉપર થયો, કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી. 11 થી જનતા કોંગ્રેસ ને ઓળખી ગઈ છે સાહેબ. 44 ના થાય તો મને યાદ કરજો, તમે બૂમો પાડ્યા જ કરો. અત્યારના શ્રીમાન વડાપ્રધાન હતા, તમે કોંગ્રેસ બૂમો પાડ્યા જ કરશે. દેશની સુરક્ષા આખા દેશમાં કોંગ્રેસ સાફ કરી આવી, જીતુભાઈ અનિલભાઈ એક સંક્ષિપ્તમાં, કારણ કે સમય નો અભાવ છે એટલે બંને ને હું 40-40 સેકન્ડ આપીશ. પહેલો પ્રશ્ન જીતુભાઈ હું આપની પાસે, કે કોંગ્રેસના રાજમાં પણ આતંકવાદી હુમલા થતા હતા અને ભાજપમાં થાય છે. હું જાણવા માંગુ છું, જનતા જાણવા માંગે છે, આ ભારત દેશની 125 કરોડની જનતા જાણવા માંગે છે. વીટીવીના માધ્યમથી આપણે જણાવવાનું છે એમને કે આપણે એ તો સક્ષમ નથી, કે આપણે ક્યાંક ને ક્યાંક વોટ બેંકની રાજનીતિના કારણે એક્શન નથી લઈ શકતા. 40 સેકન્ડ. કોઈ પણ સરકાર અગર દેશની સુરક્ષા માટે આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા આ સરકાર પણ જે કંઈ કડક પગલાં લેશે એમાં કોંગ્રેસ પક્ષ સાથે રહેશે. પાકિસ્તાન અને ચીનને હું તોડ જવાબ આપો. સિક્કિમની અંદર આપણી ચોકીઓ ઉડાડી દીધી છે અને એટલે પાકિસ્તાનને પણ હું તોડ જવાબ આપો. સરકારની સાથે અમે, કોંગ્રેસ સાથે છે. અનિલભાઈ આ જ પ્રશ્ન તમને, કે આપણે ખરેખર ભાજપના રાજમાં પણ ચાલે છે ને કોંગ્રેસમાં પણ રાજમાં પણ ચાલતું હતું. કોંગ્રેસમાં જયારે હતી સરકાર ત્યારે હંમેશા નરેન્દ્ર મોદી આક્ષેપ કરીને તો ભાજપ પણ આક્ષેપ કરતા હતા કે આવું ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. હવે તમે બેઠા છો એટલે કે ભાજપ પક્ષ બેઠું છે, તો આ જ સ્થિતિ છે. એટલે આપણે સક્ષમ નથી અથવા તો વોટ બેંકને કારણે આપણે એક્શન નથી લઈ શકતા, અને એક્શન લેવાના હોય તો વિપક્ષ પણ સાથે છે. બે બાબતો સ્પષ્ટ છે. 40 નરેન્દ્રભાઈની સરકાર મક્કમતાથી આતંકવાદ સામે, અને પડોશીઓ પણ જો આતંકવાદ સ્પોન્સર કરતા હોય તો એની સામે કામ કરી રહી છે. સર્જિકલ સ્ટ્રાઇક નહીં, એ સિવાય પણ જે રીતે આર્મીને છૂટો દોર આપ્યો છે નિર્ણય લેવાનો, સાહેબ ભૂતકાળમાં સરકાર મત બેંકની રાજનીતિના કારણે આર્મીને પણ છૂટો દોર આપતી નથી. એટલે આ સરકાર મક્કમ છે, સમયનો અભાવ છે. એટલે જીતુભાઈ બંને મહાનુભાવોનો, જીતુભાઈ અને અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો સવાલ
આતંક પર રાજનીતિ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ભાજપનું કહેવાનું એવું છે કે જડબાતો જવાબ આપશું. કોંગ્રેસ જયારે શાસનમાં હતું ત્યારે પણ એ જ સિસ્ટમમાંથી જડબાતો જવાબ આપશું ભાજપ હોય કે કોંગ્રેસ. પણ હમણાં જે રીતે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં ફરીથી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, બે જવાન સહિત અને આતંકવાદીઓને ત્રણને ઉડાડ્યા છે. પરંતુ જે રીતે આતંકવાદીના પોસનારા આંકાઓ છે એને આપણે સવલતો પૂરી પાડી રહ્યા છીએ. સરકારે એ નિર્ણય ચોક્કસ કરવો પડશે અને એમાં તમામ વિપક્ષે પણ સહયોગ આપવો પડશે કે પાકિસ્તાન એની અંદર પાકિસ્તાનની અંદર ઘૂસી અને આતંકવાદીઓને ખાત્મો કરવાનો જે ઇઝરાયલની નીતિ છે એ ભારતે અપનાવવી પડશે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.